જે વિદ્યાર્થીઓને આવડતું નથી અહીંયા ખાસ ધ્યાન રાખીએ, આપણે ત્રીજા ધોરણથી શીખીએ છીએ. ચલો અહીંયા કેટલા લખ્યા મેં? ત્રણ વત્તા વત્તા, તો ત્રણ નો સરવાળો કેટલી વાર કર્યો? ત્રણ. તો ત્રણ ને ત્રણ, છ ને ત્રણ, તો નવ થયા. તો ત્રણ કેટલી વાર? તો ત્રણ ત્રણ વાર, તો ત્રણ તાળી નવ. તો આ સરવાળો વારંવાર ના કરવો પડે એટલે ત્રણ તાળી નવ ઘડિયા બનાવી દીધા. ખબર પડી? એ જ રીતે જુઓ, ત્રણ વત્તા ત્રણ વત્તા વત્તા ત્રણ, ત્રણ ને ત્રણ, છ ને ત્રણ, નવ ને ત્રણ, તો ત્રણ કેટલી વાર લીધા? ત્રણ ચોક. તો આ ઘડિયા કેમ બન્યા? તો સરવારો વારંવાર કરવો ના પડે એટલે શું બન્યા? ઘડિયા બન્યા. ત્રણ ચોક. ચલો પાંચ એક વાર, પાંચ બે વાર, પાંચ તો પાંચ ને પાંચ, દસ ને પાંચ, તો પાંચ તળી આવડી ગયું. તો આ શું છે? આ શું છે? અને આ શું છે? આ શું છે? ગુણાકાર. તો સરવારાનું ટૂંકું રૂપ શું થાય? મારી પાસે 12 રૂપિયા છે. કેટલા રૂપિયા? હવે 12 રૂપિયામાંથી મેં 2 રૂપિયા વાપરે તો કેટલા વધ્યા? 10 માંથી ફરીથી 2 વાપરે, 12 માંથી 2 વાપરે તો કેટલા વધ્યા? 10 વધ્યા ને. 10 માંથી ફરીથી 2 વાપરે તો કેટલા વધ્યા? 8 માંથી ફરીથી 2 વાપરે, 6 માંથી 2 વાપરે, 4 4 માંથી 2 વાપરે, 2 અને 2 માંથી 2 વાપરે, 2 માંથી 2 જાય તો શું? તો જુઓ મેં કુલ 2 કેટલી વખત વાપર્યા? પેલા 2 રૂપિયાનું અહીંયા મેં શું લીધું? રબ્બર લીધું. ફરીથી 2 રૂપિયાને શું લીધી? લકોટી લીધી. ફરીથી 2 રૂપિયાને શું લીધી? ચોકલેટ લીધી. હું 2 રૂપિયા, મારી પાસે કુલ કેટલા રૂપિયા હતા? 12. પછી હું અમરાભાઈની દુકાને ગયો. ક્યાં ગયો? અમરાભાઈની. મેં પેલા 2 રૂપિયાનું રબ્બર લીધું, પછી શું લીધું? લકોટ. એટલે મારી પાસે કેટલા વધ્યા? પછી મેં ચોકલેટ લીધી, કેટલા વધ્યા? પછી પાછું મને થયું કે લાવો ને 2, હજુ પૈસા આપણા ખીચામાં પડે, લાવો ને થોડા વાપરીએ. તો 2 રૂપિયાની શું લીધો? લોલીપોપ લીધો. શું લીધો? તો કેટલા વધ્યા? 4. 4 માંથી પાછા 2 રૂપિયાની મેં નવી ચોકલેટ આવી હતી પેલી દૂધવાળી, એ ખાધી. કેટલા વધ્યા? ડેરી. અને ફરીથી 2 રૂપિયા છેલ્લા વધ્યા હતા. હવે કીધું હું લઉં, પેન્સિલ લઈ લીધી. શું લઈ લીધું? પેન્સિલ. તો હવે મારી પાસે કેટલા વધ્યા? 0. મેં 2 કુલ કેટલી વાર વાપર્યા? જુઓ, 1 વાર, 2 વાર, 3 વાર, 4 વાર, 5 વાર, 12 માંથી 2 6 વાર કાઢ્યા. તો જુઓ, 12 ભાગ્યા 2, 2 6 12 માંથી 12 જાય તો 0. જુઓ આ બાદબાકી 6 વાર કરી સીધો ભાગાકાર કરાય. તો 12 માંથી 2 6 વાર કાઢીએ, કેટલી વાર કાઢીએ? 6. ઘણી વાર બાદબાકી ના કરવી પડે એટલે ભાગાકાર કરાય. તો બાદબાકીનું ટૂંકું રૂપ શું છે? હા, બાદબાકી એનું ટૂંકું રૂપ શું થયું? ભાગાકાર. અને ગુણાકારનું ટૂંકું રૂપ? ગુણાકારનું લાંબુ રૂપ સરવારો. સરવારાનું ટૂંકું રૂપ? ગુણાકાર. ભાગાકારનું લાંબુ રૂપ? બાદબાકી. બાદબાકીનું ટૂંકું રૂપ? ભાગાકાર. આ બંને એકબીજાનો વિરુદ્ધ છે. શું છે? વિરુદ્ધ. આવડી ગયું? હા. આ કયા ધોરણનું? ત્રીજા ધોરણનું શીખ્યા. કયા ધોરણનું શીખ્યા? ફરીથી જુઓ, હવે આપણે થોડું શીખીએ ફરીથી. હજુ જેને ચોથા પાંચમા વાર ત્રીજાનું નથી આવડતું એ અહીંયા જુઓ. જુઓ 3 × 4 તો શું કરવાનું? પાંચ છ ત્રીસ. આ ત્રીજા ધોરણ નું છે. કયા ધોરણ નું? આ કયા ધોરણ નું છે? ત્રીજા ધોરણ નું. ચલો અહીંયા જુઓ, 7 × આપણે લઈએ 6, તો શું કરવાનું? ઘણી વાર શીખવાડી છે એટલે બધાને આવડી ગયું. હવે આપણે જોઈએ 14 × 3 તો શું કરવાનું? 14 × 3. પણ જો કોઈને 14 ગડીઓ ના આવડતો હોય તો? સરસ. જો 3 × 4 12 નો વધી 3 એકા 3 ને
તો 14:42 જો ઘડિયા પાકા કર્યા તો ફટાફટ આવડી જાય બરાબર ચલો હવે આ લઈએ 38 × 5 હવે કોઈને 38 નો ઘડિયો ના આવડતો તો શું કરો 5 × 8 = 40 ની વધી 5 × 3 = 15 15 ને 4 જવાબ આવ્યો 190 આવડી ગયો 190 જવાબ આવ્યો આવડી ગયો ચલો આપણે લઈએ હા અહીંયા જુઓ બેટા 87 × 6 હવે 87 નો ઘડિયો ના આવડતો શું કરવાનું બોલો 6 × 7 = 42 નો ના આવડતું હોય તો જુઓ 42 છે 42 માં એકમ કેટલા 2 એકમ રાખડી વાળા હાથ બાજુ જમણા હાથ બાજુ આવે રાખડી વાળા હાથ બાજુ એકમ ની નીચે એકમ દશક ક્યાં જાય વધી દશક ઉપર દશક વધી દશક કીશું અહીંયા જો બેન 8 × 6 = 42 7 × 42 પણ 8 × 6 પૂછું છું 48 48 ને 4 48 માં 4 52 522 જવાબ આવ્યો આવડી ગયું તો જુઓ આ એક અંક નો એક અંક સાથે બે અંક નો એક અંક સાથે આ આપણે નહીં હોય તો હો વખત શીખવાડ્યું લગભગ બધાને આવડી ગયું હશે બરાબર ને આવડી ગયું છે કે નહીં હવે આપણે બે અંક નો બે કાલે મેં નહીં હોય તો 40 દાખલા શીખવાડ્યા હતા પેલી રૂમમાં આજે ફરીથી તો એ કેટલાક છોકરાએ ભૂલ કરી છે આજે અને એના પહેલા એ લગભગ 50 વાર શીખી ગયા હજુ કેટલાક આ જો પાટિયામાં લખેલું જ છે છતાં જો નથી આવડતું તો જુઓ અહીંયા 12 × 16 તો શું કરવાનું શક્તિ બેન આમાં તમે બધા ભૂલ કરીને આવ્યા છો પેલા 6 નો ઘડિયો ના બોલાય અહીંયા 16 એટલે 10 + 6 કહેવાય શું કહેવાય એટલે 12 નો પેલા 10 સાથે ગુણાકાર વત્તા 12 નો 6 સાથે ચલો 12 નો 10 સાથે કરીએ તો શું થાય 10 ની શૂન સરસ પછી 1 × 2 = 2 1 × 1 પછી શું છે સરવાળો એટલે વત્તા પછી એનો આવે 6 × 2 = 12 નો બગડો વધી 6 × 1 = 6 ને 1 અહીંયા કશું નહીં તો શૂન 2 ના 7 ને 2 8 9 અને 1 નો 1 આવડી ગયો આ દાખલા નહીં હોય તો આપણે 50-60 વાર શીખ્યા રોજ શીખવાડીએ છીએ હજુ જો ભૂલ પડતી હોય તો ફરીથી શીખી લો જુઓ હા અહીંયા જુઓ કેટલા લખ્યા મેં 64 × 9 × 6 તગર 6 ચલો આ દાખલા શું કરવા પેલા શું લખવાનું 30 + 6 હવે 30 ની શૂન પેલી મિલ દેવાની પછી 3 નો ગુણાકાર 3 × 9 27 નો વધી પડી 3 × 4 = 12 ને 2 હા જો 3 નો પતી ગયો હવે કોનો કરવાનો 6 × 9 = 54 નો વધી પડી 5 6 × 4 = 24 ને 5 29 કેટલા અહીંયા આવી શું શું કરવાનું 4 × 9 = 7 16 નો વધી 4 ને 1 5 ને 2 1 નો કેટલો જવાબ આવ્યો 1764 આવડ્યું આવડ્યું ભાઈ ખૂબ સહેલું છે એકદમ સહેલા દાખલા છે આ તમારે ખાલી આ કેવી રીતે થાય એ આપણે બીજા ધોરણમાં મેં તમને આ વસ્તુ શીખવાડી હતી કે 31 એટલે 30 ને 1 46 એટલે 40 ને 6 85 એટલે 80 ને 5 બસ હા જો ફરીથી એક નવો દાખલો શીખી લઈએ ચલો આપણે લઈએ કેટલા લખ્યા 12 × 78 હવે 78 એટલે 70 + 8 થાય 70 ની શૂન 7 × 2 = 14 આમ નહીં કરવાનું એમ આ શક્તિબેન શું કરીને 8 × 2 = 16 વધી 1 7 9 એમ ના થાય અહીંયા 70 + 8 છે શું છે ધ્યાન રાખો અહીંયા અહીંયા હાલ ને હાલ આપણે ત્રીજો દાખલો શીખીએ છીએ ધ્યાન નહીં રાખો તો નહીં આવડે જે ધ્યાન રાખશે એને આવડી જશે 78 એટલે 70 ને 8 બરાબર 70 છે એટલે શું કરવાનું 70 ની પહેલી 7 × 2 = 14 વધી 7 × 9 7 × 9 બોલો 63 ને 1
64 તો અહીંયા મૂકી દીધા 64 પછી શું આવે 8 વત્તા કોનો ગુણાકાર કરવાનો 8 8 2 16 નો વધી 1 8 9 72 72 ને 1 73 આવડી ગયું 6 ના 6 4 ને 3 8 7 7 4 ને 7 11 11 નો 6 ને 1 7 કેટલો જવાબ આવ્યો 7174 અંદર છે એ ભાજ્ય છે અને બે ભાજક કહેવાય. હવે બે વડે છ ને ભાગવાના છે તો બે નો આપણે ગળિયો બોલવાનો, બે નો ગળિયો બોલવાનો જ્યાં સુધી છ ના આવે કે છ કરતા વધે નહીં ત્યાં સુધી. તો બે એકા બે, બે દુ ચાર, બે તળી છ, બે ચોક આઠ તો વધી ગયા એટલે બે તળી છ આવી ગયા, બે તળી છ. હવે છ માંથી છ જાય તો શૂન, તો આને શું કહેવાશે? ભાગફળ. જવાબ, આને કહેવાય શેષ. આ છે ભાજક, આ છે ભાજ્ય. બીજો દાખલો જોઈએ, 9 ભાગ્યા 3. ત્રણનો ગળિયો બોલવાનો ન ના આવે ત્યાં સુધી. તો 3 એકા 3, 3 દુ 6, 3 3 9. ખૂબ સહેલું છે, ગળિયા આવડતા હોય તો ફટાફટ ભાગાકારના દાખલા આવડી જાય. 12 ભાગ્યા 4, 4નો ગળિયો 12 સુધી. તો 4 3 12, 12માંથી 12 જાય, અહીંયા બાદબાકી થાય, 2માંથી 2 જાય તો શૂન, 1માંથી 1 જાય તો શૂન. બાદબાકી એકમ બાજુથી શરૂ કરવાની. મિત્રો, સરવાળા, બાદબાકી અને ગુણાકાર એ બધા જ દાખલા એકમ બાજુથી શરૂ થાય, પરંતુ ભાગાકાર હંમેશા એની વિરુદ્ધ બાજુથી, એટલે જે છેલ્લી હોય આ બાજુ. અહીંયા જો એકમ અને દશક, તો અહીંયા દશકથી શરૂ થાય. જો અહીંયા સમજાવું તમને, ચોથા દાખલામાં 27 ભાગ્યા 9. તો જુઓ, સરવાળો, બાદબાકી કે ગુણાકાર હોય ત્યાં આપણે એકમથી શરૂ કરીએ છીએ, પણ અહીંયા એકમથી નહીં પણ દશકથી શરૂ કરીશું. દશકમાં 2 છે, 2 એ 9 કરતાં નાના એટલે ભાગ ચાલે નહીં, તો શું કરવું પડે? 27 લેવા પડે. હવે 27માં 9નો ગળિયો બોલવાનો 27 ના આવે ત્યાં સુધી. તો 9 એકા 9, 9 દુ 18, 9 3 27, 9 3 27. બાદબાકી, બાદબાકીમાં એકમ બાજુથી 7માંથી 7 જાય શૂન, 2માંથી 2 જાય તો શૂન. 3 આવ્યો જવાબ, શેષ 0. આ ભાજક, આ ભાજ્ય, આ યાદ રાખવાનું. 5મો દાખલો, 72 ભાગે 8, 8નો ગળિયો 72 ના આવે ત્યાં સુધી. જુઓ, પહેલાં 7 લેવાના, 7 એ 8 કરતાં નાના ભાગ ના ચાલે માટે 2 લેવા પડશે, એટલે 72 8 9 72. આગળ 42 ભાગ્યા 7, 7 6 42, 42માંથી 42 જાય તો શૂન. આ તો બાદબાકી છે, ખૂબ સરળ છે, પણ અહીંયા આપણે યાદ શું રાખવાનું છે? અહીંયા 2થી ચાલુ નહીં કરવાનું પણ 4થી, 4 એ 7 કરતાં નાના ભાગ ના ચાલે માટે 42 લેવા પડે. 7મો દાખલો, 88 ભાગ્યા 11, અહીંયા 8 એકલા લઈશું તો 8 એ 11 કરતાં નાના છે એટલે ભાગ ચાલે નહીં, માટે આપણે બંને 8 ભેગા કરીશું તો 88 બનશે. તો 11 8 88, 88માંથી 88 જાય તો 0 0. 8મો દાખલો, 104 ભાગ્યા 13, તો અહીંયા 1 લઈશું તો 1 એ 13 કરતાં નાના ભાગ નહીં ચાલે, 10 લઈશું તો 10 પણ 13 કરતાં નાના ભાગ ના ચાલે, માટે આપણે 104 લેવા પડશે. હવે 13 7 91 13 8 104, આ રીતે આપણે વિચારતા જવાનું અને દાખલા ગણતા જવાનું. 4માંથી 4 જાય તો શૂન, 0માંથી 0 જાય તો શૂન, 1માંથી 1 જાય તો શૂન. 120 ભાગ્યા 15, તો 15 8 120, આખું લેવું પડે. કેમ આખું લેવું પડે? હા, સરસ, કારણ કે 1 એ 15 કરતાં નાના, 2 લઈએ તો 12 થાય, 12 પણ 15 કરતાં નાના, માટે આપણે એકમ સાથે 120 બનશે એટલે 15 8 120. 10મો દાખલો લઈશું, 342 ભાગ્યા 3, હવે અહીંયા શું કરીશું? 3નો ગળિયો બોલીશું. અહીંયા હવે જો એકલા 3 લઈએ પહેલાં, તો 3 ને 3 સરખા છે એટલે ભાગ ચાલશે, તો 3 એકા 3, અહીંયા 34 લેવાની જરૂર નથી, 3માંથી 3 જાય તો શૂન. હવે અહીંયા 4 અને 2 બાકી છે, તો ઉપરથી ઉતારે 4 ઉતારીએ છીએ, જો ભાગ ચાલે છે તો હા ચાલે છે, 4 એ 3 કરતાં મોટા છે તો ભાગ ચાલશે. તો 3 એકા 3, 4માંથી 3 જાય તો 1, 1 એ 3 કરતાં નાના ભાગ ચાલે નહીં, માટે ઉપરથી ઉતાર્યો બગડો. હવે 12 એ 3 કરતાં મોટા, 3 4 12, ભાગ ચાલશે, ચાલી ગયો, 12માંથી 12 જાય તો શૂન. આ દાખલો આ રીતે થાય. હવે 11મો દાખલો, 842 ભાગ્યા 4, પહેલાં 8થી લેવાનું, તો 8 એ 4 કરતાં કેવા કહેવાય? મોટા, માટે ભાગ ચાલશે. તો 4 2
आठ, आठ माथी आठ जाए तो शून, ऊपर से उतारो चोगड़ो, चार ने चार सरखा है एटले भागचाल छे, चार एका चार, चार माथी चार जाए तो शून, ऊपर से उतारो बगड़ो, भाग चाल छे नहीं एटले भाग न चाले एनी शून अहींया मूकवी पड़े। आ तमारे याद राखवानुं, ज्यारे ऊपरथी कोई संख्या उतारीए अने ए भाजक करता नानी होय, भाग न चाले एटले ऊपर शून मूकवी पड़े। आगर बारमो दाखलो, 950 भाग्या 5, हवे अहीं नौ लईशुं, नौ ये पांच करता मोटा भाग चाल छे, पांच एका पांच, पांच दू दस, पांच एका पांच, नौ माथी पांच जाए तो चार, चार ए पांच करता नाना भाग चाले नहीं, ऊपरथी तारे पांच रो, पांच नवा पिस्तालीस, पिस्तालीस माथी पिस्तालीस जाए तो जीरो, हवे अहीं शून्य बाकी छे ए उतारीए तो पण नाना छे, भाग ना चाले तो भाग ना चाले नहीं शून। अहीं तमे जुओ 190 × 5 करशो तो 19 × 5 = 95, શૂન વધી ગઈ એટલે તાળો પણ મેળવી લીધો, આપણો દાખલો સાચો છે। તો આ રીતે આ દાખલા ગણાય। 13મો દાખલો, 785 ભાગ્યા 12, જુઓ પહેલાં 7 લઈશું તો 7 એ 12 કરતાં નાના ભાગ ના ચાલે એટલે 78 લેવા પડે, 78 12 કરતાં મોટા ભાગ ચાલશે એટલે 12 × 5 = 60, 12 × 6 = 72, 12 × 7 = 84 વધી જાય એટલે 12 × 6 = 72। અહીંયા આપણને ખાસ ઘડી આવડવા જોઈએ। હવે શું થાય બાદ બાકી, 8માંથી 2 જાય તો 6, 7માંથી 7 જાય તો શૂન, ઉપરથી ઉતાર્યો પાંચરો, કેમ કે 6 નાના હતા ભાગ ના ચાલે। હવે 12નો ગળ્યો બોલવાનો 65 કરતાં વધે નહીં ત્યાં સુધી, તો 12 × 5 = 60 ને 12 × 6 = 72, 12 × 5 = 60, 5ના 5, 6માંથી 6 જાય તો શૂન, અહીંયા 5 છે એ 12 કરતાં નાના એટલે આગળ ભાગ ચાલશે નહીં, તો આ શેષ, આ છે ભાગ ફોર, આ છે ભાજ્ય અને આ છે ભાજક। આ રીતે દાખલા ગણાય। 14મો દાખલો, 8095 ભાગ્યા 16, પહેલાં લેવાના 8, 8 એ 16 કરતાં નાના ભાગ ના ચાલે એટલે શૂન, 80 લઈશું તો 16 × 5 = 80, બાદબાકી કરીશું, ઉપરથી ઉતારે 9, ભાગ ના ચાલે એની શૂન નથી ચાલતો, કેમ કે 9 એ 16 કરતાં નાના છે, ભાગ ના ચાલે, ઉપરથી ઉતારે 5, 16 × 5 = 80, 16 × 6 = 96, 96 તો વધી જાય એટલે ફરીથી 16 × 5 = 80, 5ના 5, 9માંથી 8 જાય તો 15, 16 કરતા નાના ભાગ ન ચાલે માટે શું થાય આગળ જવાનું નહીં। જો હવે આનો તારો મેળવવો તો શું કરવાનું, આ બંનેનો ગુણાકાર, 505 × 16, ગુણાકાર તો આપણે આગળ શીખી ગયા, 16 એટલે 10 + 6, 10 સાથે ગુણાકાર તો પહેલાં 10 ની શૂન, 1 × 5 = 5, 1 એ 0 = 0, 1 × 5 = 5, હવે 6 સાથે ગુણાકાર વત્તા કરીને, 6 × 5 = 30 ની શૂન વધી 3, 6 ને શૂન સાથે ગુણીએ એટલે 0 + 3 = 3, 6 × 5 = 30, 0 × 5 = 3 = 8, 0 × 5 = 3 = 8, 8080, એમાં શેષ ઉમેરીએ તો 80 ને 15 = 95, 8095 માટે આપણો દાખલો સાચો છે। આના પરથી આપણે શું શીખ્યા, તો ભાગફળ ગુણ્યા ભાજક અથવા તો ભાજક ગુણ્યા ભાગફળ, આ બંનેનો જે ગુણાકાર આવે એમાં આપણે શેષ ઉમેરીએ વત્તા શેષ તો શું મળે, ભાજ્ય મળે। આ સૂત્ર ખાસ તમારે યાદ રાખવાનું, ફરીથી ભાજક ગુણ્યા ભાગફળ, ભાજક ગુણ્યા ભાગફળ, જે ગુણાકાર આવ્યો એની અંદર આપણે શું ઉમેર્યું, શેષ ઉમેરી તો આપણને ભાજ્ય મળી ગયો। હવે દાખલા નંબર 15 જોઈશું, 9870 ભાગ્યા 18, હવે જુઓ પહેલાં એકલા 9 લઈએ તો 9 નાના છે ભાગ ના ચાલે એટલે 98 લેવા પડે, 18 એકા 18, 18 દુ 36, 18 તારી 54, 18 ચોક 72, 18 પંચો 90, 18 છક 108 વધી ગયા એટલે 18 પંચા 90, 8ના 8, 9માંથી 9 જાય તો શૂન, ઉપરથી ઉતાર્યો 7, રો ભાગ ચાલશે, 18 પંચા 90 વધી ગયા એટલે 18 ચોક 72, 7માંથી 2 જાય તો 5, 8માંથી 7 જાય તો 1, ઉપરથી ઉતારી, કારણ કે 15 નાના છે ભાગ ન ચાલે, ઉપરથી ઉતારી શૂન, 18 પંચા 90, 18 છક 108, 18 સત્તા 126, 18 અઠ્ઠા 144, 18 નવ 162, તો 18 અઠ્ઠા 144, 10માંથી 4 જાય તો 6, 4માંથી 4 જાય તો શૂન, હા શેષ આવી 6। આ રીતે દાખલો ગણાય। આગળનો દાખલો જોઈશું, 16મો, 2,63,978 ભાગ્યા 13, જુઓ પહેલાં એકલા 2 લઈએ તો 13 કરતાં નાના ભાગ ના ચાલે માટે 26 લેવા પડે, 13 × 2 = 26, 26માંથી 26 જાય તો શૂન, હવે ઉપરથી ઉતારો તગરો, પણ 3 એ 13 કરતાં નાના ભાગ નહીં ચાલે એટલે એની શૂન, હવે ઉપરથી ઉતાર્યો 9, તો 39 થયા, 13 તળી 39,
બાદ બાકી કરો તો શું ઉપરથી ઉતાર્યો સાત રો સાત નાના ભાગ ના ચાલે નહીં શું ઉપરથી ઉતાર્યો આઠ રો તેર છક ઇઠ્ઠોતેર ઇઠ્ઠોતેરમાંથી ઇઠ્ઠોતેર જાય તો શું તો આ ભાગફળ શેષ ભાજક અને ભાજ્ય અહીંયા તમે જુઓ ભાગફળ ગુણ્યા ભાજક અથવા ભાજક ગુણ્યા ભાગફળ કરશો અને એમાં શેષ ઉમેરશો તો આ મળી જશે એ આપણે તારો મેળવ્યો કહેવાય હવે આપણે એક વ્યવહારુ દાખલો જોઈ લઈએ રમણભાઈ પાસે 96 ચોકલેટ છે અહીંયા પ્રશ્નાર્થ ચિહ્ન નહીં આવે આ આવશે 96 ચોકલેટ છે આ ચોકલેટ તેઓ 12 બાળકોને સરખે ભાગે વહેંચે વહેંચવા માગે છે તો દરેક બાળકના ભાગમાં કેટલી ચોકલેટ આવશે કેટલી ચોકલેટ બાકી વધશે હવે એમની પાસે ચોકલેટ કુલ કેટલી છે તો કુલ 96 છે વેચવાની કેટલા બાળકોની છે 12 તો અહીંયા ભાગાકાર કરવો પડે 96 ભાગ્યા 12 કરીએ એટલે જવાબ મળી જાય તો 96 ભાગ્યા 12 બારનો ઘડિયો બોલવાનો ક્યાં સુધી 96 ના આવે ત્યાં સુધી તો 12 અઠ્ઠા 96 કેમ 12 અઠ્ઠા 96 લીધું કારણ કે એકલા 9 લઈએ તો એ 12 કરતા નાના ભાગ ના ચાલે માટે 96 12 અઠ્ઠા 96 એક પણ ચોકલેટ વધશે નહીં દરેક બાળકના ભાગમાં કેટલી ચોકલેટ આવશે 8 તો આ રીતે તમારે પરીક્ષાની અંદર લખવું પડે દરેક બાળકના ભાગે 8 ચોકલેટ આવે દરેક બાળકના ભાગે 8 ચોકલેટ આવશે અને કેટલી ચોકલેટ વધશે હા એક પણ ચોકલેટ વધશે નહીં એક પણ ચોકલેટ વધશે નહીં આ રીતે તમારે જવાબ કરી અને લખો તો તમને પૂરેપૂરા ગુણ મળે તો મિત્રો આ આપણે આ વિડીયોની અંદર સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકાર અને ઘડિયા કેવી રીતે બન્યા એ તમામ વસ્તુ શીખી ગયા